નસવાડી ગામમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ. પ્રેમી સાથે અણ બનાવ બનતા ઘરે આવેલી પ્રેમિકાના લગ્ન અન્ય સ્થળે ગોઠવાય છે તેવી વાત જાણવા મળતા પ્રેમી તું મારી નહીં તો કોઈની નહીં. પ્રેમ લગ્નનો કરુણ અંજામ. પ્રેમીએ પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ. નસવાડી ગામે તણકલા રોડ નવી નગરીમાં પસ્તીની લારી ચલાવી પેટી ઉરડતા શંકરભાઈ ભટ્ટ પતડવી નસવાડી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી કે મારી દીકરી રેખાબેનની આંખ નજીકમાં જ રહેતા રાહુલ બાબુભાઈ ભીલ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેઓ ઘરેથી ભાગી જઈ પરત નસવાડી આવી છે. 6-7 મહિના સુધી પતિ પત્ની તરીકે તેના પિતાના ઘરની પાસે જ રહેતા હતા, પરંતુ છેલ્લા 4-1 મહિના પહેલાં કોઈ અણબનાવ બનતા રેખા તેના પિતાના ઘરે ચાલી આવી હતી. ત્યારબાદ રેખાના પિતાએ તેની પુત્રીના લગ્ન માટે સારા મુહૂર્તની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ લોકડાઉન સર્જાતા વાત પડતી મૂકી હતી. તે વાતની જાણ રાહુલને થતાં તે ઘણા સમયથી રેખાને આવીને બીભત્સ ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જ્યારે આજે અનલોક એ ખુલ્યું એટલે રાહુલને એવો વિચાર આવ્યો કે હવે રેખાના લગ્ન બીજે થઈ જશે. તેવા વિચારે આજે તેના પિતા અને ભાઈ પોતાના ધંધે જતા રાહુલ હાથમાં પાડ્યું લઈ રેખાના ઘરે પહોંચી જતા રેખાને જણાવ્યું હતું તે બીજે લગ્ન નહીં કરતી, મારે તને રાખવાની છે. તેવું જણાવતા રેખા એકલી હોવાથી પાડોશી રાજેન્દ્રભાઈના ઘરે દોડીને જતી રહેતા રાહુલ પાછળ દોડી પારિયાના ઘા કર ઝીંકી દેતા રેખા ત્યાં જ ફસડાઈ પડતા તે ફરાર થઈ ગયો હતો. કોઈએ 108ને ટેલિફોનિક જાણ કરતા 108માં જ વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું પ્રાણપણ ઘેરું ઉડી ગયું હતું. તેના પિતાને જાણ થતાં નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ જોતા દીકરીની લાશ જોઈ ડગાઈ ગયા હતા. ત્યારબાદ નસવાડી પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવતા નસવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આરોપી રાહુલની શોધખોળ પોલીસ કરી રહી છે. આ ડિજિટલ યુગમાં યુવક અને યુવતી વિચાર્યા વગર પગલું ભરી લે છે ત્યારે પ્રેમનો કેવો કરુણ અંજામ આવે છે તે લાલ બત્તી સમાન કિસ્સો નસવાડીમાં ચર્ચાતો સંભળાય છે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.